સિસ્ટમને કોતરતા કીડા ગુજરાતમાં ખનન માફિયા છે જંગલ મધ્યપ્રદેશના હરિયાણાનો એક કિસ્સો યાદ આવે જે દોઢ વર્ષ પહેલા બન્યો હતો જ્યારે એક ડીએસપીને ખનન માફિયાએ કચડી નાખ્યો હતો અને ઘણો ઉહાપો મચ્યો હતો પરંતુ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે અને આજે એના વિશે આપણે વાત કરવી છે એટલા બધા ખનન માફિયા બેફામ બની ગયા કે વારંવાર ખાણ ખનિજ વિભાગની ટીમના અધિકારી અને કર્મચારીઓ પર હિંસક હુમલાની ઘટનાઓ સામાન્ય બનવા લાગી તેના પર રોક લગાવવા માટે મે બે હજાર ત્રેવીસમાં ગુજરાતના ખનીજ વિભાગે એક નવો પ્રયોગ હાથ ધર્યો અને નવો પ્રયોગ હતો કે કઈ રીતે આ ખનન સાથે જોડાયેલા દરેક વાહન માટે વીટીએમએસ એટલે કે વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરી શકાય પરંતુ આજે કંઈક ઉલટું થઈ રહ્યું છે

દેવલું કોઈ ઉભી છે કોઈ હોટલ પર નાસ્તો કરે છે એટલે મેસેજ મળી જશે ફાટક કઈક ઉભી રહી છે એટલે મેસેજ મળી જશે ચાલો મિત્રો રમૈયા ચોકડી થી પુરાવો ચોકડી ક્લિયર છે ચલો ભાઈ દસ અગિયાર મારતી મારતી વૃંદાવન હોટલ થી ડેલોલ બાજુ ફૂલ ફાસ્ટ ભાઈ પેલી આડત્રીસ બી ફૂલ માં મારતી મારતી કોનો ચોકડી છોડી ને ચાલે છે ભાઈ ગાડીઓ ભેગ્યો ના થાય સગનપુરા જવાની એવા મેસેજ છે ભાઈ સગનપુરા વાળા લાઈન પર આવો ભાઈ લોકેશન હાલતા રહેજો ભાઈ પરવડી સાઈડ આવશે તો અમે બી લોકેશન હાલજો ભાઈ લોકેશન હાલજો ભાઈ 10 11 સાયરન મારતી મારતી સામાજી ચોકડી થી સીધી દેવલ તરફ ચાલો ભાઈ બે 10 11 સાયરન મારતી મારતી ચાલી સીધી દેવલ તરફ ભાઈ આગળ પેલું 10 11 નું બોલ્યાલ જો ભાઈ ચાલો ભાઈ એચપી પંપ છોડીને સીધી કોનોર ચોકડી તરફ ફૂલ સ્પીડ માં બધા ગયા દેલોલ ચોકડી થી સગનપુરા તરફ કઈક સિક્યુરિટી એ ટ્રેક્ટર પકડ્યું છે ભાઈ અગિયારસો નંબર ની મામલો તમે ગાડી લીધે ખરા ચોકડી પર ઉભી છે અરે તમે સાંભળ્યું કે બે લોકો વાતચીત કરી રહ્યા છે એમાં એક રેત માફિયા છે પરંતુ આખો કાંડ સામે કેવી રીતે આવ્યો એ પણ જાણી લઈએ તો અમારી ગાડીની પાછળ જે 54 54 સરકારી ગાડી છે એની પાછળ એક ઈસમ સતત વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતો એવી શંકા અમને લાગતા અને માહિતી મળતા અમે એ ઈસમને કાલોલ પોલીસની મદદ લઈ અને તાત્કાલિક અટકાયત કરવામાં આવેલી હતી અને એ ઈસમ છે એ નારણભાઈ બાબુભાઈ વણજારા કરીને છે અને અટકાયત કરી અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ઓગણીસો પંચાવનની સેક્શન સિક્સ એ મુજબ એનો મોબાઈલ છે મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે અને એ મોબાઈલની અંદર જે સબકા માલિક એક નામનું જે ગ્રુપ છે એમાં ચાલોભાઈ ચોપન ચોપન કાલોલ મામલાદારમાં એન્ટર થઈ ચાલોભાઈ ચોપન ચોપન મધ્વાસ ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચાલોભાઈ બાસઠ સત્તર મામલાદાર મલાવ ચોકડીથી મધવાસ બાજુ આવા મેસેજો છોડી અને ગ્રુપની અંદર જે ગેરરીતિ સાથે જે સંકળાયેલા છે જેમ કે કોઈ સરકારી વાજબી ભાવના દુકાનદારો હોય કે કોઈ ખાનગી વેપારીઓ હોય કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા જે ઈસમો છે એ ઈસમોને આ લોકો ગ્રુપમાં મેસેજ છોડી અને જાગૃત કરે છે સચેત કરે છે અને બચાવવાનું કૃત્ય કરી રહ્યા છે એટલે આ લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું અધિકારીઓનું સરકારી ગાડીઓનું અને લોકેશન આપતી ઓડિયો ક્લિપ એક ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી ખાણ ખનીજ વિભાગ અને કાલોલ મામલતદારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું આ ઉપરાંત ઘોઘંબા મામલતદાર પુરવઠા અધિકારીનું લોકેશન પણ શેર કરવામાં આવ્યું હતું અને અન્ય અધિકારીઓનું પણ ખાન ખનીજ વિભાગના અને અન્ય સરકારી અધિકારીઓનું પણ આવી જ રીતે જે રીતે આપણે કહ્યું મોનિટરિંગ થતું હતું સતત ટ્રેસિંગ થતું હતું એમના લોકેશનનું પરંતુ આ પંચમહાલની વાત પર આપણે ચર્ચા કરીશું સુરેન્દ્રનગર કે જ્યાં એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરની નદીઓને આ ખનન માફિયાઓએ ખતમ કરી નાખી છે સુરેન્ગરના પરમ દિવસની જ વાત છે બુધવાર રાત્રે કે જ્યારે ખાણ ખનિજ વિભાગની ટીમ પહોંચી અને ખનન ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડસે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી અને વારંવાર આવા હુમલા સામે આવે છે ઘણા બધા લોકોના મોત થાય છે અધિકારીઓને કચડવાના કિસ્સા પણ આપણા જ દેશમાં બન્યા છે આપણા ગુજરાતમાં પણ બની ચૂક્યા છે જે હમણાં બતાવ્યા એ સુરેન્દ્રનગરમાં થાનગઢમાં રેડ કરવા માટે ટીમ ગઈ હતી અને એ સમયે ખનન ટીમ પર ભેપરની સીમમાં જ્યારે ખનન ચાલતું હતું અને હુમલો કરવામાં આવ્યો હતો તો આવું શા માટે થઈ રહ્યું છે ચર્ચા કરીશું આપણી સાથે કૈલાશ કાર્યા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને ઋત્વિજ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ગયા છે શક્તિસિંહ ગોહિલ સાંસદ રાજ્યસભાના કોંગ્રેસમાંથી તેઓ પણ આપણી સાથે જોડાશે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીએ ઋત્વિજભાઈ આવીશું આપની પાસે પણ કૈલાશ કાર્યા બંનેનું સ્વાગત છે સૌપ્રથમ કૈલાશ કાર્યા આપનાથી શરૂઆત કરીએ આપ કારણ કે ત્યાંના સ્થાનિક છો સામાજિક કાર્યકર્તા છો આવી રીતે પંચમહાલમાં કેટલાક લોકોનું આખું એક નેટવર્ક બનેલું છે જે સરકારી તંત્ર કરતાં પણ વધુ મજબૂત નેટવર્ક છે માફિયાઓનું નેટવર્ક છે અને સતત સરકારી ગાડીઓનું રીતે ટ્રેકિંગ કરી રહ્યા છે છે તો આવું આની પાછળનું કારણ શું જુમાલ જિલ્લો ખનીજ સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે અહીંયા રેતી બ્લેક ટ્રેક સફેદ પથ્થર ગ્રેનાઇટ જેવી ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે અને જે ખનીજ માફિયાઓ છે ખાસ તો રેતીનું આ જે એટલું મોટું એમનું નેટવર્ક છે કે ખાસ તો જે સરકારી કચેરીઓ છે એમાં પણ જે ક્યાંક ને ક્યાંક જે અમુક સરકારી કર્મીઓ એમની જે માફિયાઓ સાથે સારગાર છે કે એ દરેક માહિતી આ માફિયાઓ સુધી પહોંચી જાય છે અને માફિયાઓએ આ સરકારી અધિકારીઓ પર ખાસ તો જે ખાણ ખનીજ વિભાગ છે પછી આ પુરવઠા વિભાગ છે જંગલ ખાતું છે વન વિભાગ છે તો એમના અધિકારીઓ પર જે નજર આપવા માટે જે જે ખાસ તો જે લાકડા ચોરો છે કે જે સરકારનું જે જે અનાજ છે સસ્તી અનાજના અમુક જે દુકાનવાળા છે અને આ જે ખનીજ સંપત્તિની જે ચોરી કરે છે એવા જે અમુક ખનીજ માફ્યા છે એમણે આખાના માણસો રોકેલા છે અને આખી એક બહુ મોટું નેટવર્ક જેને કહીએ આપણે કે જે સરકારી કચેરીઓમાં અમુક તો કલેક્ટર કચેરીમાં હોય આખો દિવસ બેઠા હોય ગાડીમાં નજર રાખતા હોય કયો અધિકારી કઈ ગાડી કઈ જાય છે અમુક સરકારી કચેરીઓમાં અમુક એવા પોઈન્ટ ઉપર હોય અને અમુક એવા ગ્રુપ બનાવેલા છે અને આ જે અધિકારીઓની ગાડી નંબર સાથેની કે અધિકારી અહીં નીકળ્યો અહીં નીકળ્યો એટલે એ અધિકારીને રેડ કરીને જે એને રંગ્યાત પકડવું હોય કે મુદ્દામાલ કબજે લેવો એને પહેલાંથી જ આ લોકોને લાકડા ચોરોને કે જે સસ્તાનાથી દુકાનવાળાઓને કે ખનીજ માતાઓને પહેલાંથી જ ખબર પડી જાય તો સાવચેત થઈ જાય અને જે મુદ્દામાલ એમને મળવો જોઈએ મળે નહીં આવી રીતે આવી રીતે એ લોકો છટકી જતા હોય છે અને આ બહુ જ સંવેદનશીલ ને બહુ ગંભીર બાબત છે કે આખું માફિયાઓ આવી રીતે નેટવર્ક ઊભું કરી દીધું છે બિલકુલ અને ઋત્વેશભાઈ આપની પાસે આવે પણ આપણે આપને કદાચ યાદ હશે ફેબ્રુઆરીનો સમય હતો આજ વર્ષનો કે જ્યારે જાસૂસી કાંડ સામે આવ્યું હતું ભરૂચમાં એસઓજીની ટીમ દરોડા પાડવા જવાની હતી અને ઘણી બધી રેડ વારંવાર નિષ્ફળ નીવડી રહી હતી ત્યારે ત્યાંના લીના પાટીલ જે પોલીસ અધિકારી હતા એમણે તપાસ કરી ખબર પડી કે પોલીસ કોન્સ્ટેબલ જ હતા બે એ વારંવાર બુટલેગરોને માહિતી આપી દેતા હતા જેના કારણે રેડ સફળ નહોતી થતી ત્યારબાદ બે બે પોલીસ કોન્સ્ટેબલને અને ધરપકડ કરવામાં આવી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ અહીંયા આપે જે રીતે સાંભળ્યું કે એક આખું મજબૂત નેટવર્ક બનાવવામાં આવ્યું છે જે માફિયાઓ સાથે સંકળાયેલું છે અને અધિકારીઓની આવી રીતે પીછો કરે છે એમની એમનું ટ્રેકિંગ કરે છે આપને નથી લાગતું બહુ જ ગંભીર બાબત છે સ્વાભાવિક રીતે કોઈ પણ પ્રકારનો જયારે કાયદો તૂટતો હોય એવી કોઈ પણ ઘટના બનતી હોય તો એ ગંભીર જ હોય અને સ્વાભાવિક રીતે જે પ્રમાણે કૈલાસભાઈએ વાત કરી એ પ્રમાણે આ ઘટના ગંભીર પણ છે ને સંવેદનશીલ ઘટના છે તમે જેમ અત્યારે છેલ્લે વાત કરી કે થોડા સમય પહેલા સુરતમાં જે ઘટના બની હતી તો ગુજરાત સરકારે એના કડક પગલાં લીધા અને જવાબદાર લોકો આજે પણ જેલના સળિયાની પાછળ છે સિસ્ટમ જ્યારે મોટી હોય છે ત્યારે એમાં એક બે લૂપ હોલ્સ હોય છે એના ઉપર આક્ષેપ કરવા યોગ્ય ગણાય એટલે તમે આ બંને ઘટનાઓ જોશો એ પંચમહાલની હોય કે થાનગઢની હોય એ બંને ઘટનાઓમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પોતાનું કામ કર્યું છે અને કામ કરવામાં

પરંતુ ગુજરાત સરકાર આવી ઘટનાઓ ન બને એના માટે પણ સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને આવી ઘટના બને તો એના જવાબદારોને દાખલો બેસાડી શકાય એવી સજા થાય એના માટે પણ પ્રયાસરત છે ઠીક છે આપે કહ્યું કે એકાદ બે ઘટનાને કારણે ન કહી શકાય પરંતુ આપણે એવી રાહ તો ન જોઈએ કે બિહાર જેવું કે ઝારખંડ જેવું ગુજરાતમાં થઈ જાય અને પછી આપણે જાગીએ એટલા માટે આ સવાલો ઉઠે કેટલા કાંકડા અને એક વિડિયો જે મે મહિનામાં વાયરલ થયો હતો ઋત્વિજભાઈ જેમાં બે લોકો વાત કરતા હતા એક ખનન માફિયા હતો એક બીજો સલીમ નામનો વ્યક્તિ હતો અને એવી વાત થતી હતી કે જામનગર નો કચ્છ બદલી નાખીશું એને જામનગર ના ડીસીપી નાખીશું એટલે જાણે કે કોઈ અધિકારી બદલાઈ જાય એવું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારમાં તો શક્ય નથી ઠીક છે અને સુરેન્દ્રનગરમાં જે હુમલો થયો ખાણ ખનીજ વિભાગની ટીમ પર એમાં પણ એવું સામે આવ્યું કે પોલીસને ખિસ્સામાં રાખીને આ બધું કામ થતું હતું એ ત્યાંના સ્થાનિકોનું પણ કહેવું છે

રેકી કરવામાં આવતી હતી અને ખાસ કરીને રેતી અને જે બ્લેક ટ્રેપ છે એનો મોટા પાયે ખનન થતું હતું જીઓલોજીને જાણ કરવામાં આવી ખનન ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી તેમ છતાં પણ કંઈ જ ન થયું જિગ્નેશ મેવાણીએ સવાલ પૂછ્યો હતો એના જવાબમાં આંકડા સામે આવ્યા કે બળવંતસિંહ રાજપૂતે લેખિત જવાબ આપ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદેસર માઇનિંગમાં આ કેન્દ્રીય વાત છે બાવીસ પોઈન્ટ પાંચ ટકાનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે

આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખી રહ્યા છે એમને પકડી રહ્યા છે એમના વિરુદ્ધ કડક કેસ કરી રહ્યા છે એમને સજા મળી રહી છે એટલે મળીને આ સમગ્ર ઘટનાનું આ પ્રકારની ઘટનાનું પ્રિવેલન્સ ઓછું થાય પણ કે અગાઉ કહ્યું પેલા તો ગુજરાતનું પોલીસ ખાતું હોય કાયદો વ્યવસ્થા હોય ખાણ ખનીજ વિભાગ હોય બધા જ આ પ્રકારની ઘટના ન બને એના માટે અસરકારક રીતે કામ કરી રહ્યા છે પરંતુ આ પ્રકારની ઘટના બને તો એના પાછળ જવાબદાર જે કોઈ પણ હોય એ તમામ લોકોને સજા થાય એ દિશામાં પણ ગુજરાત સરકારે મક્કમતાપૂર્વક કામ કર્યું છે છે અને જે આ ઘટના તો તો એમાં તમે જોયું કે આગળની જે બાઇક ચલાવી એમાં કે અધિકારીએ પોતે જ આ સમગ્ર ઘટનાનું સંજ્ઞાન એમને કોઈ એમનો પીછો કરી રહ્યું છે ને એમને પછી જે એમના લોસ હતા એના અંતર્ગત રેડ પાડીને ફોન જપ્ત કરીને એમાંથી એટલે આ કોઈ

એટલે ક્યાંક ને ક્યાંક મારું લા મારું એવું માનવું છે કે દરેક કચેરીમાં ક્યાંક ને ક્યાંક એવા અમુક છે કે જે લોકો અંદરની બધી વાતો એમના બાતમીદારો સુધી કે પછી એમના સુધી પહોંચાડી દે છે અને એના કારણે આ જે સિસ્ટમની આપણે એમ કહીએ કે સિસ્ટમની અંદર હવે શું છે કે જે પણ આવા લોકો હોય એમાં તો તપાસ કરીને અને જે કંઈ અંદર કર્મચારીઓ પણ ઇન્વોલ્વ હોય અમુક બીજા તો એમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી અને કોઈ પણ આવી ગુપ્ત માહિતી એ જે એમની જે ટીમ છે નેટવર્ક જે લોકોએ ઊભું કરે છે એ માણસો સુધી કે અનાજ જે સરકારી અનાજ જે ચોરી કરે છે એમના સુધી કે જંગલ ખાતાનો લાકડા ચોરો કરે છે લાકડા ચોરો સુધી કે ખનીજ માફિયાઓ સુધી એ મેસેજ ના જાય અને એની ગુપ્તતા જળવાય અને બહુ ગુપ્તતાથી આ બધું કામ હવે કરવું પડશે એટલે ક્યાંક ક્યાંક સિસ્ટમમાં થોડી ખામી છે કૈલાશભાઈ આપણે કદાચ સાંભળ્યું ઋત્વિજભાઈએ પણ એવું કહ્યું કે અમે બહુ સરસ કામગીરી કરી રહ્યા છીએ અને એ પ્રોએક્ટિવનેસ છે જેના કારણે એવું સામે આવી રહ્યું છે કે કેસ વધી રહ્યા છે પરંતુ શું આપને લાગે છે કે ક્યાંય પણ માફિયાઓ પર લગામ લગાવવાની કોઈ કામગીરીમાં ખામી છે છે સિસ્ટમમાં બિલકુલ માફિયા ઉપર પણ કીધું કે જે જે ક્યાંક ક્યાંક ને ભૂતકાળમાં અધિકારીઓ હમણાં તો ખાસ જે અત્યારે જિલ્લા પુરવઠા અધિકારી છે મકવાણા સાહેબ એમની કામગીરી એટલી જોરદાર છે કે હું છેલ્લા પંદર વીસ વર્ષથી વીસ વર્ષથી જાહેર જીવનમાં સામાજિક કાર્યક્રમ તરીકે કામ કરું છું પણ મેં પહેલા અધિકારી એવા જોયા છે કે બિલકુલ એક કોઈ પણ હોય આજે જાતે આકસ્મિક ચેકિંગ કરીને અને પકડવાના આઠ જેટલા પીબીએમ કર્યા છે અને બિલકુલ જેવી રીતે કામ કરી રહ્યા છે તો આવા જ અધિકારીઓ મકવાણા સાહેબ જેવા જે અધિકારીઓ ખાસ તો જે જંગલ ખાતામાં કે ખાણ ખનીજ ખાતામાં આવે અને જે અંદરની માહિતી જો બહાર ન જાય અને જો ટીમ વર્કથી પ્લાનિંગ સાથે કામ કરવામાં આવે તો મને લાગે છે કે સારા પરિણામો મળે અને આપણે આજે ખનીજ ચોરી થાય છે કે લાકડાની જે ચોરી થાય છે

છાવરવામાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી એટલે તમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ પણ તકલીફ લાગે જો અંદર અંદર જોડાયેલું હશે તો કામગીરી કેવી રીતે થશે જો જે પ્રમાણે જે આપણા સામાજિક કાર્યકર્તા છે એમણે વાત કરી એ પ્રમાણે એવું નથી કે બધા જ અધિકારીઓ આ પ્રકારનું કરે છે એકાદ બે અધિકારીઓ હોય છે તો એને શોધીને સિસ્ટમની બહાર કરીને એને સજા કરવાનું કામ પણ સરકાર કરે છે પરંતુ મેજોરિટી ઓફ ઓફિસર્સ અને એમની તાલમેલ સાથેની પ્રામાણિક કામગીરીના કારણે જ આજે આ વધતું અટક્યું છે 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 અથવા તો જેટલું એટલું રહ્યું એ પણ વાત આપણે ક્રિષ્નાબેન સ્વીકારવી જોઈએ પરંતુ હું તમને કહું છું કે આવા કોઈ પણ આપણા ગુજરાતના કોઈ પણ નાગરિકને આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો બિલકુલ પોતાની નજીકની પોલીસ સ્ટેશનમાં એમને જાણ કરવી જોઈએ એનાથી ડરવું ન જોઈએ

એક સરકારો કોઈ પણ આવતી ને ગુજરાતમાં નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગમાં રાખતા હતા કે જે નિષ્ઠા અને પ્રમાણિકતાથી હોય આવા અધિકારીઓની બદલી બઢતી કે નિમણૂકમાં સરકાર એક રૂપિયો લેતી નહીં આજે શું થયું છે કે નિષ્ઠાવાન અને પ્રમાણિત અધિકારી તમે હો તો તમને કાં સાઈડ પોસ્ટિંગમાં મૂકી દેવાના કાં સાચા ખોટા કેસ કરીને તમને નોકરી છોડવા માટે મજબૂર કરવાના અથવા સસ્પેન્ડ કરવાના અથવા જેલમાં નાખવાના અને ભ્રષ્ટ અધિકારીઓ માંગેલી જગ્યાએ પોસ્ટિંગ માટે લાખો કરોડો રૂપિયા આપીને ત્યાં નિમણૂક પામે સરકારના મોટા માથાઓ જ આ ભ્રષ્ટાચાર કરીને પૈસા લે અને પૈસા આપીને નિમણૂક પામેલો અધિકારી છે એ પૈસા ક્યાંથી કે પોતાના પગારના થોડા દેવાનો એ આ રીતે ગુજરાતને લૂંટે અને એને ખબર છે હું તો અહીંથી પૈસા દઈને પોસ્ટિંગમાં આવ્યો છું મારું કોઈ કાંઈ બગાડી લેવાનું નથી એને જ્યારે ટોપ ઉપરનો અધિકારી ભ્રષ્ટાચાર માટે આ રીતનું કામ કરે તો એ નીચે સુધીની એની અસર પણ આવતી હોય છે અને આ જ કારણે આપણા ગુજરાતમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના શાસનમાં ચાલી રહ્યો છે અચ્છા પણ શક્તિસિંહજી તમે કહી રહ્યા છો ભાઈ ભ્રષ્ટાચારનું શાસન છે પરંતુ જયારે ખનન ખનન થાય છે હુમલા થવા માંડે છે ક્યારેક ખાણ ખનીજની ટીમ પર જ હુમલા થવા માંડે છે તો કોઈ જાણ કરશે તો એ હુમલો થઈ જશે તો આપને શું લાગે છે કે કઈ રીતે આ દૂષણને ડામી શકાશે હું એવું જ માનું છું કે આ પ્રકારનું શાસન છે અત્યાચારનું શાસન અને સત્તામાં બેઠેલા લોકો કોઈ સત્ય પણ બોલે તો એને પણ સજા સ્થાનિક રીતે મારી તોડીને થઈ જાય અને સરકાર મુક પ્રેક્ષક બની રહે આ પ્રકારના શાસનથી શાસન સલામત નથી રહેતું જેની સોનાની નગરી હતી પોતાનો સગો ભાઈ પણ સત્ય બોલ્યો તો એને સહન ન કર્યો પણ એનું શાસન સલામત ન રહ્યું કંસને ત્યાં પણ આવા જ પ્રકારની શાસન વ્યવસ્થા હતી કે ખોટું કરનાર સામે અવાજ ઉઠાવે તો એને મારી તોડી નાખે અને સત્ય બોલનાર માટેની જગ્યા નહીં તો એનું પણ નહોતું રહ્યું હું ભાજપને રાવણ કે કંસ સાથે સરખાવાનો કોઈ નેતાને પ્રયત્ન નથી કરતો પરંતુ શાસન વ્યવસ્થાની વાત કરીએ તો આ પ્રકારની શાસન વ્યવસ્થાથી જો ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે આપણે ગમે તેટલું ધન ભેગું કરી લો આપણી વિરુદ્ધ કોઈ બોલે અથવા તો આપણા મળતી એવો આપણને હપ્તા આપનાર લોકો જો સોશિયલ એક્ટ કામગીરી કરતા હોય એક્ટિવિસ્ટ બને આરટીઆઈ કરે તો એના ટાંઠિયા ભાંગી નાખો અને તંત્રએ આંખ આડા કાન કરવાના અને આનાથી આપણી મજા રહેશે અને આપણું શાસન સલામત રહેશે તો હું કહીશ કે આખરે જનતા જનાર્દન મહાન હોય છે આપણે ત્યાં કહેવાય છે જનોનો જઠરાગની જાગશે ઘણા બધા છીંડા છે અને આ છીંડા ને પૂરવા પડશે તો જ ખનન માફિયાનું આ દૂષણ ડાવી શકાશે સુરેન્દ્રનગરમાં કહેવાય છે ખનન માફિયાઓનું સામ્રાજ્ય બની જશે એમનું જ રાજ થઈ જશે આપણે આશા રાખીએ કે એવું ન થાય નમસ્કાર